આવી રહ્યા છે કે પ્રસ્તાવ પત્ર એનડીએ તરફથી ડ્રાફ્ટ કરવામાં આવ્યો છે અને બેઠકમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે સરકાર બનાવવા માટે, અને સાથે જ બેઠકમાં પીએમ મોદીને એનડીએના નેતા તરીકે ચૂંટ્યા છે અને આ ખૂબ જ મોટા સમાચાર. સર્વસંમતિથી વડાપ્રધાન મોદીની પસંદગી કરવામાં આવી છે. પ્રસ્તાવ પર 21 પક્ષોએ કર્યા છે હસ્તાક્ષર અને આ પત્રનો જે ચિત્ર છે અમે આપને બતાવી રહ્યા છીએ. ત્રીજી વખત પૂર્ણ બહુમતીથી સશક્ત નેતૃત્વવાળી સરકાર એનડીએની બનશે અને તેઓ બેઠકમાં પ્રસ્તાવ પાર પાડવામાં આવ્યો છે. 21 તમામ નેતાઓના હસ્તાક્ષર પણ છે અને કહેવામાં આવ્યું છે કે સર્વસંમતિથી. ફરી એક વખત વડાપ્રધાન મોદીને તેઓ ચૂંટી રહ્યા છે. આ ખૂબ જ મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. જો કે સૂત્રો તરફથી જે માહિતી સામે આવી રહી છે એમાં એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે દ્રૌપદી મુર્મુને, એટલે કે રાષ્ટ્રપતિને, સરકાર રચવા માટે આજે મળવા માટે જઈ શકે છે. એનડીએના તમામ નેતાઓ, જેપી નડ્ડા, રાજનાથસિંહ, અમિત શાહ તમામ જઈ શકે છે. પણ અત્યારે જે આ જોઈ રહ્યા છીએ આપણે કે બેઠકમાં પ્રસ્તાવ જે છે તે મૂકવામાં આવ્યો છે અને પત્ર આપણે જોઈ શકીએ છીએ. મારા સહયોગી કિંજલ મિશ્રા મારી સાથે ફોન લાઈન પર હાજર છે. જી કિંજલ, અત્યારે સૂત્રો તરફથી માહિતી આવી રહી છે, જો કે આ બેઠકમાં પત્ર પર હસ્તાક્ષર પણ થઈ ગયા છે, 21 તમામ જે સર્વસંમતિથી કહ્યું છે કે પ્રસ્તાવ પાસ થઈ ગયો છે, શું છે વધુ માહિતી? જેવો આજે સવારથી જે દિલ્હીની અંદર બેઠકોનો દોર છે તે શરૂ થઈ ગયો છે. એનડીએ ગઠબંધનની બેઠક છે તે પ્રધાનમંત્રી આવાસ પર યોજવામાં આવી રહી છે અને ત્યાં તમામ ગઠબંધનના નેતાઓ છે તે ઉપસ્થિત છે. દ્રશ્યો પણ જોઈ શકાય છે અને એક પત્ર છે તે પણ લખાયો હોવાનું પણ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. 8 તારીખની જો વાત કરવામાં આવે તો 8 વડાપ્રધાનની શપથવિધિ થશે. વડાપ્રધાન તરીકે ત્રીજી વખતે નરેન્દ્ર મોદી છે શપથ લેવા જઈ રહ્યા છે અને સ્વાભાવિક છે કે એનડીએના જે નેતા હતા એ નરેન્દ્ર મોદી હતા. જે ચહેરો હતો નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી લડાઈ હતી, એટલે કે એનડીએમાં વડાપ્રધાન કોણ બનશે તે નામ પર કોઈ લડાઈ નથી. સર્વસંમતિથી એક જ ચહેરા ઉપર મોહર છે તે વાગવાની છે, એટલે એને લઈને પણ જે ચર્ચા છે થઈ છે. ખરો ખેલ જો કે નેહરુ આખરે પ્રધાનમંડળમાં કોનો સમાવેશ થશે અને કોને કયો પોર્ટફોલિયો મળશે તેની પર સૌની નજર છે, કેમ કે તેની અંદર જે એન ફેક્ટર છે તે આ વખત સૌથી મહત્વપૂર્ણ રહેવાનું છે. નીતિશ કુમારની વાત કરવામાં આવે કે ચંદ્રબાબુ નાયડુની વાત કરવામાં આવે, બંને પાસે એટલું સમર્થન છે કે જે પોતાના મનમરજીના પોર્ટફોલિયો છે તે માંગી શકે છે. ત્યારે જોવાનું એ છે કે એક ડિકેટથી પૂર્ણ બહુમતની સરકાર હવે ગઠબંધન દ્વારા સરકાર બનવા જઈ રહી છે, ત્યારે મોદી સરકાર 3.0ની અંદર મંત્રીમંડળ કેવું હશે? જે બિલકુલ જે રીતે તમે કહ્યું કિંજલ, કિંગ મેકરની ભૂમિકામાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ રહ્યા છે, તો કયો પોર્ટફોલિયો માંગે છે તેના પર પણ સૌ કોઈની મીટ મંડાયેલી છે. પણ આખરે સૂત્રો તરફથી જે માહિતી આવી રહી છે એમાં શું અપડેટ છે કે આજે રાષ્ટ્રપતિને મળવા જઈ શકે છે, સરકાર બનાવવાનો દાવો રચી શકે છે એનડીએ? ચોક્કસ કરશે, કેમ કે એનડીએ તરફથી જે વાત કરવામાં આવે અથવા તો ગઈકાલે જો વડાપ્રધાનની આપણે વાત કરીએ તો તેમણે પોતાના ભાષણમાં ખૂબ સ્પષ્ટ કરી દીધું હતું કે સરકાર છે તે બનાવવા જઈ રહ્યા છે. જેપી નડ્ડાએ પણ પોતાની વાતમાં કરી હતી. તેની સાથે જ આજે મંત્રીમંડળની પણ જે બેઠક મળી, મંત્રી પરિષદની બેઠક મળી, તેની અંદર પણ વડાપ્રધાને કાર્યકર્તાઓને, જે નેતાઓ છે, તેમને હતાશ ન થવા માટે કહ્યું હતું અને ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે અને ખૂબ સારી ચૂંટણી લડ્યા છે તે પ્રકારની વાત કરી અને એક જે ઉત્સાહ વધારવાનો પ્રયાસ હતો તે પણ કર્યો હતો. એટલે એનડીએ સરકાર બનાવવા જઈ રહી છે, તેનો પ્રસ્તાવ છે તે આજે મોડી રાત્રે પણ મુકાઈ શકે છે. અને જે રીતે ભાજપની જ વાત કરવામાં આવે છે, ગુજરાતથી પણ તમામ સાંસદોને અહીંયા આવવાનું આવતીકાલ સુધીમાં કહેવામાં આવ્યું છે. 8 તારીખે જે શપથવિધિ છે તેની સત્તાવાર રીતે જાહેરાત પણ છે થઈ ચૂકી છે. પરંતુ જો ખાતાની વાત કરવામાં આવે તો સૌથી મહત્વનું ખાતું હોય છે ગૃહ ખાતું. તે મહદઅંશે ફરી એકવાર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ રિપીટ થાય તેવું પૂરેપૂરું લાગી રહ્યું છે. પરંતુ તે સિવાયની જે વાત કરવામાં આવે કે
ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે કે રેલવે મિનિસ્ટ્રી છે કે પછી જે કહી શકાય કે વિદેશ મંત્રાલય છે કે રક્ષા મંત્રાલય છે, એજ્યુકેશન મિનિસ્ટ્રી છે, બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રી છે, તો આ જે તમામ મિનિસ્ટ્રી છે કે જે સૌથી મહત્વપૂર્ણ મિનિસ્ટ્રી માનવામાં આવે છે, તો ત્યાં એનડીએના ઘટકદળો નો કહી શકાય કે ફોર્સ વધારે હોય આ વખત તેવું ચોક્કસ લાગી રહ્યું છે. જી બિલકુલ કિંજલ, તમે અમારી સાથે જોડાયેલા રહો. એક બાદ એક બહુ બધી અપડેટ્સ આમાં આવી રહી છે. ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક શરૂ થઈ ગઈ છે, પણ એનડીએમાં અત્યારે તમામ હલચલ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનડીએના નેતા તરીકે તે ચૂંટાયા છે તેનો પત્ર પણ આપણી સામે છે. વધુ વાત કરીશું પણ હાલ રોકાઈશું એક બ્રેક માટે.